નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં અભ્યાસ કરવાનો છે મધ્યસ્થ અને બહુલક વિશે. તો મધ્યસ્થ વિશે તો કે આગળ આપણે અભ્યાસ કર્યો કે અવલોકનની સંખ્યા એકી સંખ્યામાં હોય ત્યારે સૂત્ર કયું આવશે, તો કે નાનું સૂત્ર એન પ્લસ વન અપોન ટુ. એકી સંખ્યા પાછ જોવાનું છે, અવલોકનની સંખ્યા એટલે આ નથી જોવાનું, 145 એકી સંખ્યા, 47 48 એમને આમ ગણવાના છે, 1 2 3 4 5 6 7 8 અને 9. કુલ કેટલા અવલોકન થયા, તો કે 9. હવે 9 છે એ અંક એકી સંખ્યા છે, તો કે આ તો સૂત્ર નાનું આવશે. બાકી તો કે હોય તો ઓલું મોટું, એટલે 9 છે એટલે શું, 9 પ્લસ એન ની જગ્યાએ શું મૂકી દેવાનું, અવલોકનની સંખ્યા 9 પ્લસ 1 ના છેદમાં 2. હવે 9 ને 1 કેટલા થાય, 10. ભાગાકાર મૂ અવલોકન આપણે લખતું જવાનું છે, એટલે પછી જવાબ આવ્યો 5મું અવલોકન. પછવામાં તમારે ગોતવાનું 5મું અવલોકન કયું છે, 1 2 3 4 ને 5, 149. એટલે આપેલી માહિતીનો મધ્યસ્થ 149 થાય. તમે જોઈ શકો ડાબેથી પણ એ જમણેથી 149 પાંચમા ક્રમે છે અને ડાબેથી પણ પાંચમા ક્રમે. ઉદાહરણ 13 તમને એમ કીધું, કબડ્ડીની એક ટીમ દ્વારા મેચની શૃંખલામાં મળેલ અંક કેવા છે, આ પ્રમાણે મધ્યસ્થ શોધવાનો છે. સૌ પ્રથમ માહિતી આપી છે, ચડતા ક્રમમાં ગોઠવાનું. જો અવલોકન તો કે 2 વખત 1 નો 1 3 વખત હોય તો એની બાજુ બાજુમાં લખી નાખવાનું, 7 2 વખત છે, 7 7 8 8 10 10 14 15 17 18 24 27 28 ને 48. હવે શું કરવાની, તો કે અવલોકનની સંખ્યા ગણવાની, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. હવે 16 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, તો તમને ખબર આવી જાય કે બેકી સંખ્યા છે. તો એના માટેનું સૂત્ર આપણે શું હતું આગળ, આમ હતું કે એનના છેદમાં 2મું પદ વત્તા શું કરવાનું છે, બીજું સૂત્ર કે એનના છેદમાં 2 પ્લસ 1 આમ કરી અને આખાના છેદમાં 2મું પદ, એમ કે આ પદ પ્લસ આ આમું અવલોકન, બેનો સરવાળો કરી અને જે જવાબ આવે એનો 2 વડે, એટલે એનમું પદ, એટલે શું થશે, એનની સંખ્યા 16 છે એટલે 16 ભાગ્યા 2મું પદ પ્લસ શું આવશે કે 16 ભાગ્યા 2 એટલે 8 થાય, પ્લસ 1 એટલે 9મું પદ, એટલે 16 ભાગ્યા 2 એટલે શું થાય, 8મું પદ થાય, પ્લસ 16 ભાગ્યા 2 એટલે 8, અહીંયા એનની જગ્યાએ 8 પ્લસ 1 એટલે શું થાય, 9મું પદ. બેનો શું કરવાનો સરવાળો, જો છે 8મું પદ કેટલું છે, 2 4 6 8, 8મું પદ 10 છે અને એ પછીનું તરત 9મું કેટલું છે, 14. એ અહીંયા આપણને આપ્યું છે કે 10 પ્લસ 14 ભાગ્યા 2, એટલે એનો જવાબ શું આવશે, તો કે 12. અહીંયા 8નો 9નો સરવાળો નથી કરવાનો, પદનો સરવાળો નથી કરવાનો, તો 17 થઈ જશે ને, 17 તો પદ નથી, એટલે જે પદની સંખ્યા આવે એ પદ લખવાનું પ્લસ અહીંયા જેટલામું પદ આવ્યું હોય એ પદ લખવાનું, પછી બંને પદનો અવલોકનનો સરવાળો કરવાનો, જે આવે જવાબ. અહીંયા કદાચ તમને 14 અવલોકનની સંખ્યા હોત તો શું આવત, અહીંયા 7 આવત, 7મું પદ પ્લસ 8મું પદ, 14 હોય ક્રમમાં જ પદ આવે, અહીંયા 7મું હોય તો અહીંયા 8મું, એટલે તમને ખબર પડી જ જાય કે પદની સંખ્યા કુલ 20 છે, તો કોનો કોનો કયા પદનો સરવાળો આવે, તો કે 10મા પદ પ્લસ 11મા પદનો, કે આ 10મું અવલોકન ને આ 11મું અવલોકન, એ બેનો સરવાળો જે આવે તે જવાબ મધ્યસ્થ કહેવામાં આવે. હવે એમ કે હવે ફરીથી હરીને મેરી વચ્ચેને વણ ઉકેલ્યા પ્રશ્ન પાછા જઈએ, કે સરાસરી મેળવવા હરીએ લીધેલું ત્રીજું મૂલ્ય શું હતું, આપણે બહુલક હતું કે મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનનું મૂલ્ય એ શું કહેવાય, કે બહુલક કીધું ને, સૌથી વધુ વખત જે આંકડો આવે એને બહુલક કહેવાય, ને સૌથી વધુ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહે છે આપણે, બહુલક. તો કે તૈયાર વસ્ત્રોના ઉદ્યોગને પહરખા મધ્યમવર્તી સ્થિતિમાનનો ખૂબ જ ઉપયોગ કરે છે. કે આ ઉદાહરણને આપણે એક નિર્ણય દ્વારા સમજીએ કે આપણે શું શોધ્યું, મધ્યસ્થ, હવે ત્રીજું શું હતું, બહુલક, સૌથી વધુ વખત આવે તેને. તો તેમાં પણ સૌ પ્રથમ આપણે માહિતીને શું કરી દેવાની, ચડતા ક્રમમાં ગોઠવી દેવાની, આ સૂત્ર વગર, કે આપણે જોઈને જ કહી શકીએ કે બહુલક છે કે નહીં. ચડતા ક્રમમાં શું ગોઠવ્યો, જોજે આમાં ઘણા અવલોકન વધુ વખત આવે, 3
ચાર પાંચ બે વાર છ ત્રણ વાર સાત ત્રણ વાર ચોથી વધુ અવલોકન તો કે નવ છે તે કેટલી વખત આવે છે સૌથી વધુ પ્રમાણમાં પુનરાવર્તિત થાય છે આમાં બીજા અવલોકન વધુ પ્રમાણમાં પુનરાવર્તિત આવ્યા ઘણી વખત તો કે નથી આવતા એક અવલોકનને બે ત્રણ વાર પુનરાવર્તિત કરે તો આપણને ખબર જોઈને પડી જાય ક્રમમાં ગોઠવાય એટલે ખબર પડી ને કે બાજુ બાજુમાં આડેધડ તમ ગોતો તો વાર લાગે એટલે સૌ પ્રથમ ચડતા કે ઉતરતા ક્રમમાં માહિતીને ગોઠવી દેવાની એટલે નવ સૌથી વધુ વખત કેટલી વખત પુનરાવર્તન પામે ચાર વખત એટલે આપણે કહી શકીએ બહુલક કેટલો છે નવ હવે ઉદાહરણ આપ્યું છે એનું મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાનું છે ઘણી વાર આવું તમને ઉદાહરણ આપે તો અને એના આધારે ત્રણેય પૂછે તો પહેલું તો શું છે મધ્યક છે એક કારખાનામાં એક એકમમાં એક સુપરવાઇઝર ને ચાર મજૂરો કુલ વ્યક્તિ કેટલી થઈ પાંચ એટલે એન કુલ આવૃત્તિ પાંચ થઈ દઉં દરેક મજૂરને માસિક પગાર 5000 ને સુપરવાઇઝરને કેટલા છે 15 એટલે મજૂર કેટલા છે ચાર એટલે ચાર વખત 5000 આવશે અને સુપરવાઇઝર એક છે તેનો પગાર અહીં 15000 દર્શાવી દીધું હવે આ એક બે ત્રણ ચાર ને પાંચ એ તમને રકમમાં કીધી જ કુલ કેટલા છે પાંચ મધ્યકનું સૂત્ર છે ને કે આવૃત્તિનો સરવાળો છેદમાં કુલ આવૃત્તિ એટલે 35000 ભાગ્યા 5 કરશો એટલે મધ્યક કેટલો મળ્યો 7000 હવે મધ્યસ્થ શોધવા માટે ચડતા ક્રમમાં ગોઠવવાની તો આ ચારેય તો 5000 અને 15000 અવલોકનની સંખ્યા ગણો 1 2 3 4 ને 5 એકી સંખ્યા છે એટલે નાનું સૂત્ર આવશે એન પ્લસ 1 ના છેદમાં 2 મુ અવલોકન એટલે 6 ભાગ્યા 2 કેટલા આવ્યા 3 તો ત્રીજું અવલોકન શું છે તો કે 5 એટલે એનો મધ્યસ્થ શું આવશે એકદમ વચ્ચેની રકમ ઓકે 5 અને બહુલક તો તમે જોઈને જ કહી દો સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે તો કે 5000 ચાર વખત પુનરાવર્તન થાય છે હવે તમે જો આ સરખામણી દર્શાવે છે કે મધ્યમવર્તી સ્થિતિમાનના ત્રણ માર્ગ દ્વારા કયો વિદ્યાર્થી વધુ સારો છે તે માટે પૂરતા નથી તારણ કાઢવા માટે તો કે કેટલીક વધુ જાણકારી જરૂરી છે તેનો અભ્યાસ તમે ટૂંકલા ધોરણમાં કરશો 10મા ધોરણમાં પાછું આંકડા શાસ્ત્ર ચેપ્ટર આવશે કે આમાંથી કયો હોશિયાર છે એ આપણે તો કે આટલી માહિતીના આધારે હજુ કહી શકીએ નહીં તેના માટે તો કે આગળના ધોરણમાં એટલે કે તમારે 10મા ધોરણમાં વધુ અભ્યાસ કરવાની જરૂર છે હવે અહીંયા જો તમને આપેલા છે પહેલા દાખલા મધ્યક મધ્યસ્થ બહુલક સૌ પ્રથમ તમારે માહિતીને શેમાં ગોઠવી લેવાની ચડતા ઉતરતા ક્રમમાં પછી તો કે મધ્યકનું કુલ અવલોકન ભાગ્યા અવલોકનની સંખ્યા બધાની સરવાળો છેદમાં મધ્યસ્થ ગણતરી કરી અને એકી સંખ્યા એક બેકી સંખ્યા સૂત્ર અને બહુલક તો જોઈને જ તમને ખબર પડી જશે ત્રણ છે હવે એમ કીધું 100માંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે બીજા દાખલામાં મધ્યક મધ્યસ્થ અને તમારે બહુલક શોધવાના છે હવે ત્રીજા દાખલામાં એમ કીધું ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન તમને આપ્યા છે માહિતીનો મધ્યસ્થ 63 હોય તો એક્સની કિંમત શોધવાની છે એ આપણે દાખલો અહીં ગણીએ જો છે અવલોકન પહેલા કેટલા છે એ જોઈ અને આપણે સૂત્ર મૂકશું નાનું મોટું તો 3 4 5 6 7 8 9 10 અવલોકન છે એટલે મોટું સૂત્ર આવશે કે અવલોકનની સંખ્યા કેટલી છે મધ્યસ્થ શોધવા માટે 10 પહેલાં તો 10 ભાગ્યા 2 પ્લસ 10 ભાગ્યા 2 પ્લસ 1 આખાના છેદમાં 2 મુ અવલોકન હવે અહીંયા તમને શું આપેલું છે મધ્યસ્થ આપેલો છે મધ્યસ્થને જ શોધવાનો ખૂટતી આવૃત્તિ એક્સ શોધવાની છે એટલે અહીંયા તમને 63 મૂકી દીધું ખૂટતી આવૃત્તિનો દાખલા છે હવે સૌ પ્રથમ તો શું થશે તો કે આ બે છે એ તમને સાદુરૂપના નિયમ તો ખબર આ સાઈડ ભાગાકારમાં છે સામે સાઈડ જાય તો ગુણાકાર થઈ જશે એટલે આપણે કરીએ કે 63 ગુણ્યા 2 હવે 10 ભાગ્યા 2 કરશો એટલે કેટલામું અવલોકન થશે 5મું અવલોકન પ્લસ અહીંયા 5 વત્તા 1 કેટલું થશે 6ઠું કે 5મું અવલોકન પ્લસ 6ઠું અવલોકન મુ અવલોકન આખું નથી લખતી હવે 63 ગુણ્યા 2 કેટલા થશે તો કે 6 2 12 126 થશે હવે 5મું અવલોકન જો જે અહીંથી લખો આ 1 2 3 4 અને 5મું અવલોકન શું છે તો કે એક્સ પ્લસ
છઠ્ઠું આવું લખો અને એના પછીનું તરત શું છે x પ્લસ ટુ. હવે આ આંકડો છે કે આ પ્લસ બે છે બરાબર ને આ સાઈડ આવશે કેવું થઈ જશે માઇનસ બે થઈ જશે. ઓલી બાજુ તો કે આપણને બહુપદીઓમાં જોતા હતા ને કે કેટલી વખત એક્સ છે તો કે એક ને એક બે અહીંયા કાંઈ નહીં દેખતો હોય કે એક ને કેટલી વખત એક્સ થયા તો કે બે વખત એક ગુણ્યા એક એટલે બે એક્સ થઈ ગયો. આપણે એક્સની કિંમત શોધવાની છે નવમાં ધોરણમાં આઠમામાં સાતમાં બધે ચલની કિંમત શોધવા માટે ચલને કરતાં કરતાં એકસો છવ્વીસમાં બે ચાર કેટલા વધશે એકસો ને ચોવીસ વધશે. બે ગુણ્યા એકસો એક્સ ને કરતા કરવું છે તો આ ક્યાં આવશે ભાગાકારમાં એટલે આપણને અહીંયા એક્સ ની કિંમત મળી જાય છે કેટલી મળશે તો કે બાસઠ. એટલે આપેલ રકમમાં એક્સ ની કિંમત શોધવાની કીધી છે જો છે રકમમાં એક્સ બરાબર કેટલું મળે છે હો બાસઠ. અહીંયા મૂકી દેવાનું એક્સ બાસઠ આવશે અને આ પદ શું આવશે તો કે બાસઠ પ્લસ બે કેટલું આવશે ચોસઠ આવશે ને. કહો બાસઠ પ્લસ બે ચોસઠ પદ દાખલો સાચો છે કે ખોટો એ જોવા માટે હવે અહીંયા મૂકી દો તમે બાસઠ અને અહીંયા ચોસઠ. હવે આ સૂત્રમાં સૂત્ર અહીં સુધીની ગણતરી તો ક્લિયર જ થાય કે પાંચમું પદ પ્લસ છઠ્ઠું તો પાંચમું પદ શું મળ્યું તમને બાસઠ. હું મધ્યસ્થ ત્રેસઠ આપ્યો તમારે ત્રેસઠ જવાબ આવે કે નહીં ચકાસણી કરવા માટે અને છઠ્ઠું પદ ચોસઠ. સૂત્રમાં આમ થાય ને કે ભાગ્ય કેટલા થાય બે બે કી સંખ્યામાં છે કે પાંચમું અવલોકન પ્લસ છઠ્ઠું અવલોકન ભાગ્યા બે કરવાનું તો બાસઠ અને ચોસઠ કેટલા થશે એકસો ને છવ્વીસ થશે. એકસો છવ્વીસ ભાગ્યા તમે બે કરશો તમારે મધ્યસ્થ કેટલું આવે છે ત્રેસઠ આવે છે તો કે હા તો તમે આ ચલની કિંમત મેળવી છે એ સાથે જો રકમમાં મધ્યસ્થ ત્રેસઠ આપેલો છે તો એ દાખલો તમારો સાચો. ચોથામાં બહુલક ગોતવાનું છે આમાં તો કે પગારનો તમારે શું શોધવાનો છે મધ્ય આગળ સૂત્ર કર્યું ને કે સિગમા અહીંયા કોનો કોનો ગુણાકાર તો કે એફ આ એક્સ આઈ અને આ એફ આઈ સોળ ગુણ્યા ત્રણ સોળ ગુણ્યા બાર એ રીતે કરી અને સૂત્ર કયું મૂકી દેવાનું છે આ સૂત્ર સિગમા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગમા એફ આઈ. સિગમા એફ આઈ તમને આપ્યો જ છે કુલ આવૃત્તિની સંખ્યા એ બાજુમાં તો કે ત્રીજું કોષ્ટક બનાવવાનું કે આ બેનો ગુણાકાર સિગમા એફ આઈ એક્સ આઈની લાઈન બનાવવાની છે ને સોરી સિગમા એફ આઈ એક્સ આઈ નહીં થાય ખાલી એફ આઈ એક્સ આઈ થાય કાંઈ એફ આઈ એક્સ આઈની લાઈન તમારે બનાવવાની છે. આને શું કહેવાય એફ આઈ કહેવાય. આગળ આપણે ઉદાહરણ જોયા અને આને એક્સ આઈ હવે તમારે બાજુની ત્રીજી લાઈન બનાવવાની છે કોનો એફ આઈ એક્સ આઈ એટલે આનો ને આનો ગુણાકાર કરીને અહીં લખતું જવાનો ચાર ચારનો બારનો ગુણાકાર આ લાઈનમાં બધાનો ગુણાકાર થઈ જાય એટલે બધાનો શું કરી નાખવાનો અહીંયા સરવાળો એને શું કહી દેવાનું સિગ્મા એફ આઈ એક્સ આઈ અને આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની સિગ્મા એફ આઈ એક્સ આઈ ભાગ્યા સિગ્મા એફ આઈ એટલે તમને જવાબ મળી જશે સિગ્મા એફ આઈ આપ્યું છે સાઈઠ. એમ કીધું નીચે આપેલ માહિતી આધારિત એક ઉદાહરણ આપો કે મધ્યક જ મધ્યમવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ છે અને મધ્યક એ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ નથી પરંતુ મધ્યસ્થ જ એક યોગ્ય માપ છે તો આના આધારે તમારે એક ઉદાહરણ કોઈ પણ લખી અને દર્શાવી દેવાનું છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. અહીંયા જો તમને સારાંશમાં બધા સૂત્રોને અહીં આપેલા છે જેટલા ચેપ્ટરમાં છે તે બધા. તો હવે દસમા ધોરણમાં તો કે વધુ આંકડાશાસ્ત્ર વિશે આપણે માહિતી મેળવશું તો આ સ્વાધ્યાય છે તમારા હોમવર્કમાં અને પાકી બુક બનાવીને લખવાનું છે. તો આજ માટે આટલું. હવે આગળના લેક્ચરમાં તો કે નવું પ્રકરણ આપણે શરૂ કરશું. જય હિન્દ જય ભારત અસ્તુ.